તો આ સાથે જ અન્ય સમાચારો મળી રહ્યા છે. સુમૂલે દૂધના ભાવમાં વધારો કર્યાના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો સુમૂલે કર્યો છે. સુમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. એક તરફ પશુપાલકો માટે કદાચ સારા સમાચાર હોઈ શકે, પરંતુ લોકો જે છે તેઓને હવે મોંઘવારીનો વધુ એક માર સહન કરવા માટે તૈયારી રાખવી પડશે, કારણ કે સુમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે. અને સમાચારો બનાસકાંઠાથી, જ્યાં કાંકરેજ તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી. કોંગ્રેસના 10 સભ્યોએ કર્યું પક્ષ વિરોધી મતદાન. ભાજપ તરફ કુલ 19 સભ્યોએ આપ્યા મત, કોંગ્રેસે મળ્યા માત્ર 11 મત. ભાજપના તેજભાઈ દેસાઈની બહુમતીથી પ્રમુખ તરીકે વરણી થઈ. કોંગ્રેસ પાસેથી ભાજપે તાલુકા પંચાયતની સત્તા છીનવી લીધી. તો આ તરફ પાટણ નગરપાલિકામાં પણ ભાજપમાં સર્જાયું છે ભંગાણ. કોંગ્રેસના લાલેશ પટેલ બન્યા છે ઉપપ્રમુખ. નગરપાલિકાના ઉપપ્રમુખે આપ્યું છે રાજીનામું. સત્તા પક્ષના પ્રમુખ અને વિરોધ પક્ષના ઉપપ્રમુખ. પાલિકામાં ભ્રષ્ટાચારને લઈને રાજીનામું આપવામાં આવ્યું હતું. ભાજપ શાસિત નગરપાલિકામાં ઉપપ્રમુખે રાજીનામું આપ્યું હતું, ત્યારે પાલિકામાં ભ્રષ્ટાચારને લઈને આ રાજીનામું અપાતા આજે ઉપપ્રમુખની ચૂંટણીમાં સર્વાનુમતે કોંગ્રેસના ઉમેદવાર લાલેશ ઠક્કર બન્યા છે ઉપપ્રમુખ. સત્તા પક્ષ ભાજપના છે અને પ્રમુખ તેમજ વિરોધ પક્ષના ઉપપ્રમુખ છે, ત્યારે હવે સત્તા પક્ષ ભાજપના પ્રમુખ અને વિરોધ પક્ષના ઉપપ્રમુખ હવે નગરપાલિકાની કમાન સંભાળશે. બોપલ નગરપાલિકામાં ભાજપમાં જ વિખવાદ સામે આવ્યો. સત્તાધારી ભાજપના કોર્પોરેટર્સે ટેન્ડર પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ. ટેન્ડર પ્રક્રિયા અને કર્મચારીઓની નગરપાલિકા પ્રમુખે કરેલી ભરતી પ્રક્રિયા પર સવાલ ઉઠાવવામાં આવ્યા, જ્યાં નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી તપાસ સમિતિની કોર્પોરેટર્સે માંગ કરી. આ બાબતે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને પણ જાણ કરવામાં આવી છે. બોપલ નગરપાલિકા પર હાલ ભાજપનો કબજો છે. તો ટેન્ડર પ્રક્રિયાને લઈને કોર્પોરેટર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારને લઈને આ પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે, જેનો ભાજપના જ કોર્પોરેટરે વિરોધ ઉઠાવ્યો છે. એટલે કહી શકાય કે બોપલ નગરપાલિકા, જેમાં હાલ ભાજપની સત્તા છે, ત્યાં ભાજપમાં જ અંદરોઅંદરનો વિખવાદ સામે આવ્યો છે. અને હવે વાત રોગચાળાની. રાજકોટ શહેર રોગચાળાના ભરડામાં સપડાઈ ગયું છે. શહેરમાં છેલ્લા 1 મહિનામાં તાવના 21,000થી વધુ કેસ નોંધાઈ ગયા છે. માંદગીના વાવળમાં એક જ દિવસમાં 3 માસૂમ બાળકો પણ હોમાઈ ગયા છે. તાવના લીધે એક દિવસમાં જ 3 બાળકોના મોત થયા છે. શહેરના કુવાડવા રોડ પર રહેતા પરિવારનો 5 માસનો દીકરો પ્રિન્સ અને શહેરની સુંદરમ સોસાયટીમાં રહેતા પરિવારની 3 માસની દીકરી આયશાનું સિવિલમાં સારવાર દરમિયાન મોત થયું છે. શહેરમાં છેલ્લા 20 દિવસમાં જ ડેન્ગ્યુના 17 કેસ નોંધાયા છે, જ્યારે 21,000થી વધારે લોકોના બ્લડ ટેસ્ટ થયા છે. વરસાદ બાદ ઉઘાડ નીકળતા ઠેર ઠેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે, ત્યારે રાજકોટમાં દિન પ્રતિદિન રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. 19 જુલાઈથી 19 ઓગસ્ટ સુધી પાલિકાના આરોગ્યના ચોપડે 21,000થી વધુ કેસ નોંધાયા છે. જુલાઈમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 301 કેસ નોંધાયા, જેમાંથી 27 કેસ પોઝિટિવ જોવા મળ્યા. તો ઓગસ્ટમાં ડેન્ગ્યુના 288 કેસ નોંધાયા અને જેમાંથી 24 કેસ પોઝિટિવ જોવા મળ્યા. જુલાઈમાં ચિકનગુનિયાના 22 શંકાસ્પદ કેસ નોંધાયા. તો ઓગસ્ટમાં ચિકનગુનિયાના 26 કેસ નોંધાયા, જેમાંથી 2 કેસ પોઝિટિવ જોવા મળ્યા. મચ્છરથી ફેલાતા રોગમાં આપણે જોઈએ તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, કે જે જુલાઈની અંદર આપણે કુલ 300 પેશન્ટની ટેસ્ટ કરી, જે પૈકી 27 ટેસ્ટ પોઝિટિવ આવેલી છે, જે ઓગસ્ટમાં ઘટાડો જોવા મળે છે, અને 288 ટેસ્ટ કરવામાં આવેલી છે, જે પૈકી 24 ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. તે જ રીતે ચિકનગુનિયામાં જોઈએ તો જુલાઈ મહિનાની અંદર 22 ટેસ્ટ કરવામાં આવી, જેમાંથી કોઈ પણ પોઝિટિવ આવેલ ન હતું. ઓગસ્ટની અંદર 26 ટેસ્ટ કરવામાં આવી, જે પૈકી 2 ટેસ્ટ પોઝિટિવ આવેલ છે. તો રાજકોટમાં રોગચાળો વખતે આરોગ્ય વિભાગ પણ થયું છે દોડતું. આરોગ્ય વિભાગે ફોગિંગ સહિતની કામગીરી શરૂ કરી. રાજકોટમાં રોગચાળાએ ભરડો લીધો છે, ત્યારે છેલ્લા 1 મહિનામાં તાવના 21,000થી વધુ કેસ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ, કે જ્યાં સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, તે દર્દીઓથી ઉભરાઈ ચૂકી છે, ત્યારે દર્દીઓને હાલ હાલાકી પડી રહી હોવાનું સામે આવ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં દર્દીઓ સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન હોસ્પિટલનો સ્ટાફ કરતો હોવાનું પણ જણાવ્યું. તો સાથે જ દવા પર દવા ક્યારે લેવાની છે તે સહિતની માહિતી ન લખી આપતા દર્દીઓના સગાએ હોબાળો પણ મચાવ્યો હતો.
તો રાજકોટમાં રોગચાળા મુદ્દે કોંગ્રેસ આવી છે મેદાને. કોર્પોરેશનમાં કમિશનર વિરુદ્ધ કોંગ્રેસે નારા લગાવ્યા, આરોગ્ય વિભાગ વિરુદ્ધ નારા લગાવવામાં આવ્યા. કોંગ્રેસે આરોગ્ય વિભાગ વિરુદ્ધ કોર્પોરેશને જઈને નારા લગાવ્યા. તો ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે પ્રકારે ઉત્તરોત્તર રોગચાળો વધી રહ્યો છે, લોકોને હાલાકી પડી રહી છે અને હોસ્પિટલમાં તેમની સાથે થઈ રહ્યું છે ઉદ્ધતાઈ ભર્યું વર્તન. આ તમામ મુદ્દાઓને લઈને રાજકોટ કોર્પોરેશન પહોંચી કોંગ્રેસ અને ત્યાં તેઓએ નારા લગાવી આ મુદ્દે વિરોધ કર્યો અને જલ્દી જ રોગચાળાને કાબૂમાં લેવામાં આવે તેવી માંગ કરી.